મિત્રો, જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આમ આદમી પાર્ટી છે માહોલ બનાવવામાં હંમેશા અગ્રેસર હોય છે અને જોરદાર માહોલ બનાવે છે. ગઈ વિધાનસભાની ચૂંટણીની પણ વાત કરીએ તો ત્યારે પણ આમ આદમી પાર્ટીએ મિત્રો ખૂબ સારો માહોલ બનાવ્યો હતો. અત્યારે પણ મિત્રો આમ આદમી પાર્ટીએ લોકસભાના 2 ઉમેદવાર ઓલરેડી જાહેર કરી દીધા છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે તમામ 26 લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. તો થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ડેડિયાપાડાના ધારાસભ્ય છે જયતર વસાવા તેમને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધુ 1 લોકસભા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આપના જે મહામંત્રી છે અને રાજ્યસભાના સાંસદ છે સંદીપ પાઠક, તેમણે આ જાહેરાત કરી હતી. મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં ભાજપે 26 લોકસભા ચૂંટણી જીતી હતી, તો 2019માં પણ તમામ બેઠક જીતી હતી અને 2024માં પણ 26 બેઠક તેમને 5 લાખથી પણ વધારે લીડથી જીતવાનો ટાર્ગેટ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે રાખ્યો છે. 2019માં મિત્રો ભાજપે કેન્દ્રમાં 303 સીટ અને એનડીએ જે એનું ગઠબંધન છે અને 354 સીટ પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ માત્ર મેળવી હતી. જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીમાં કયો પક્ષ કેટલી મજબૂતાઈથી આગળ વધે છે.